પંચમહાલમાં માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી નવ દંપતીએ લગ્ન સંપન્ન કર્યા. પંચમહાલ જિલ્લામાં પણ લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. હાલ આ સિઝન લગ્ન સિઝન કહેવાય છે, પણ આ વખતે કોરોના વાયરસને કારણે ઊભી થયેલી લોકડાઉનના કારણે લગ્ન સહિતના સામાજિક પ્રસંગો પણ અટવાઈ પડ્યા છે. ત્યારે કલોલમાં લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે નવ દંપતીએ માસ્ક પહેરીને સપ્તપદીના ફેરા ફર્યા હતા. કલોલ નગરના નવાપુરમાં રહેતા ચેતનકુમાર કેશવલાલ કાશિયાની દીકરી ધ્વનિની સગાઈ આણંદમાં રહેતા નિકુંજકુમાર પટેલ સાથે ઘણા સમયથી કરવામાં આવી હતી, જે અંગે બંને પરિવારોએ મળીને અગાઉ બંનેના લગ્ન 26 એપ્રિલ અખાત્રીજના દિવસે સમાજના રીતરિવાજ મુજબ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ એ સમયે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અમલમાં મૂકવામાં આવેલા બીજા તબક્કાના લોકડાઉન અંતર્ગત જિલ્લા તંત્રના જાહેરનામા મુજબ કોઈ જાહેર લગ્ન પ્રસંગ યોજવાની છૂટ નહીં મળતા બંને પરિવારોએ અખાત્રીજના લગ્ન રદ કરવા પડ્યા હતા, જેથી ત્રીજા તબક્કાના લોકડાઉન દરમિયાન જિલ્લા તંત્રના જાહેરનામા મુજબ થોડી છૂટ મળવાની જાણકારીને પગલે બંને પરિવારના વડીલોએ રજૂઆત કરતા જિલ્લા તંત્રએ શરતોને આધીન લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જે ગાઈડલાઈન મુજબ બંને પરિવારોએ ગોળ મહારાજની હાજરી સાથે ફક્ત નિયત કરેલા પરિવારજનો સાથે ફરજિયાત માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની શરતોના પાલન મધવાસ ગામના ગૌસ્નેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ ખાતે પસંદગી કરી સમાજની પરંપરા મુજબ સાદગીપૂર્ણ રીતે લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગે તંત્રની ગાઈડલાઈન મુજબ વરપક્ષેથી મર્યાદિત એવા 9 જેટલા સગા સંબંધીઓ જાનમાં આવ્યા હતા અને કન્યા પક્ષ તરફથી 31 પરિવારજનોની હાજરી સાથે 50થી પણ ઓછા વ્યક્તિઓ સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને તમામ સંબંધીઓએ ફરજિયાત માસ્ક પહેરીને લગ્ન પ્રસંગ યોજાયો હતો, જ્યારે નવ દંપતીએ પણ માસ્ક પહેરીને લગ્નવિધિ સંપન્ન કરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આમ કલોલ વિસ્તારમાં કોરોનાના માહોલમાં અને લોકડાઉનના અમલ વચ્ચે પહેલો લગ્ન પ્રસંગ યોજાયો હતો. નવ દંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા. રિપોર્ટર અજય સિંહ ચૌહાણ.